हार्दिक स्वागत करू छू। समाचार ने शुरुआत करिए ते पहला જોઈએ આજની હેડલાઇન્સ। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એકના ડબલ કરવાની લાલચ આપતી ટોળકીને પકડી પાડવામાં આવી। EFRI અંગે રાજકોટ પોલીસ દ્વારા માહિતી સેમિનાર યોજાયો। સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈની પુણ્યતિથિએ બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું। હવે જોઈએ સમાચાર વિગતવાર। શ્રી કૃષ્ણ ધર્મોત્સવ પ્રદર્શન તેમજ ગૌ સેવા સમિતિ પાલિતાણા દ્વારા પવિત્ર યાત્રાધામ પાલિતાણામાં લંપી રોગથી રક્ષણ મેળવવા રસ્તામાં રઝળતા પશુઓ માટે ફ્રી રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યું। પાલિતાણા શહેરના અલગ અલગ વિસ્તારમાં આશરે 300 જેટલા પશુઓને આ રસીકરણ આપી દેવામાં આવ્યું। અહેવાલ તુષાર કામડિયા, પાલિતાણા। 28/8/2022 ના રોજ ગૌ સેવા સમિતિ દ્વારા ત્યાં પૂરા ભારત દેશમાં લંપી પશુઓ માટે જે રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે તે અટકાવવા માટે ગૌ સેવા સમિતિ દ્વારા પાલિતાણામાં નિરાધાર પશુઓમાં આ વેક્સિનનો ડોઝ સરકારના માર્ગદર્શન નીચે દેવામાં આવશે, તેમજ પાલિતાણા સરકારી હોસ્પિટલના વગેરે સાહેબના માર્ગદર્શન નીચે પાલિતાણામાં તમામ પશુઓને આ ડોઝ દેવામાં આવશે। અમારા સાથી મિત્રો ડૉક્ટરોને સાથે લઈને આ પાલિતાણામાં ઝડપથી આ કાર્ય પૂરું થાય।